नमस्कार, स्वागत छे आपનું સમાચારોમાં, આપની સાથે હું છું પ્રિયંકા। ખેડાના મહુધાના ચુણેલ ગામમાં વાનરનો આતંક મચ્યો છે। આતંક મચાવનાર વાનર આખરે પાંજરે પણ પુરાઈ ગયો છે। વાનરે ગામમાં 15 થી વધુ લોકોને ઘાયલ કર્યા છે। મહુધા વન વિભાગની ટીમે વાનરને પાંજરે પૂર્યો છે। આતંક મચાવનાર વાનર પાંજરે પૂરાતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। આ વાનરે એટલો તો આતંક મચાવ્યો હતો કે ગામના 15 થી વધારે લોકોને તેણે ઘાયલ પણ કર્યા હતા। जो कि आखरे वन विभाग की टीम पहुंची थी और वानर ने पांजरे पूरवामां आव्यो हतो, जेथी गामना लोकोए पण हवे राहत नो श्वास लीधो छे। संवाददाता जनक जागीरदार जोड़ाई गया छे वधु जानकारी साथे। जनक, आ मामले शुं छे, वधु जानकारी? जी, गईकाले खेड़ा जिल्लाना मौदा तालुकानो ग्रामीण विस्तार चोणेल गाम, त्यां एक अपिराजे भारे आतंक मचाव्यो हतो। छेल्ला बे दिवसथी लगभग 10 થી વધુ લોકોને કરડ્યો હતો। સમગ્ર ઘટના ગ્રામ્યજનોએ ફોરેસ્ટ વિભાગ ખેડા જિલ્લાના મહુધા તાલુકાને જાણ કરી હતી અને મહુધા ફોરેસ્ટ લગભગ 7-8 પાંજરા મૂક્યા હતા અને આજે વહેલી સવારે કપિરાજ પાંજરે પુરાયો છે। ગ્રામ્યજનોએ હાશ કરો અનુભવ્યો છે। જી જી, બિલકુલ જનક, આભાર આપનો આ તમામ જાણકારી માટે। दिवाळी बाद राज्यभर में रिक्षा चालको हड़ताल करशे। राज्यना 9 लाख रिक्षा चालको हड़ताल में जोड़ाशे। 15 अने 16 नवेम्बर दरमियान रिक्षा चालको हड़ताल करशे। 36 कलाकनी हड़ताल करशे रिक्षा चालको अने हड़ताल बाद पण सरकार रिक्षाना भाड़ा नहीं वधारे तो अचोक्कस मुदतनी हड़ताल करशे। 21 तारीख थी अचोक्कस मुदतनी हड़ताल रिक्षावाळा करशे। रिक्षा चालकोए आ अगाउ पण चीमकी आपी हती, 36 कलाकनी हड़ताल तेओ करवाना छे अने जो तेमनी मांग नहीं संतोषाय अने भाड़ामां जो वधारो नहीं करवामां आवे तो तेओ अचोक्कस मुदतनी हड़ताल पर पण उतरशे। 21 तारीखथी तेओ अचोक्कस मुदतनी हड़ताल करशे तेवी तेमणे चीमकी आपी छे। आजे अमदावादमां गुजरात राज्य खेत विकास परिषदना खेत भवन हॉलमां अमदावाद सहित गुजरातना तमाम रिक्षा चालकोना आगेवानो एकठ्ठा थया छे, भेगा थया छे। અને અમારી માંગણી જે ચિરપરિચિત છે, બધા જાણે છે કે રાજ્ય સરકારે પિછલા 4 વર્ષથી રિક્ષા ભાડામાં કોઈ પણ જાતની વૃદ્ધિ કરી નથી। એની સાથે સાથે 7 રૂપિયા ગેસની અંદર સીએનજી ગેસમાં છેલ્લા 15-20 દિવસમાં વધારો કર્યો છે અને મોંઘવારી પણ વધી છે। આ બધી પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને સરકાર પાસે રજૂઆત કર્યા છતાં પણ સરકાર અમારી વાત સાંભળતી નથી। પોલીસ પાસે રજૂઆત કરી કે અમે પરમિશન આપો, એ પણ પોલીસ પરમિશન આપતી નથી। તો ન છૂટકે આજે સમગ્ર ગુજરાતના આગેવાનોએ નક્કી કર્યું છે, નિશ્ચિત કર્યું છે, નિર્ધાર કર્યું છે કે સરકારની આંખો ખોલવા માટે આવતી 15 અને 16 નવેમ્બરે, એટલે આજ દિવાળી પછી અને પછી લાભપાંચમ પછી 15 અને 16 36 કલાકની ગુજરાત વ્યાપી હડતાલનું એલાન બધાએ સામૂહિક રીતે આપ્યું છે, ભાઈ મંજૂર હે? અને એની સાથે સાથે જો આ હડતાલની અંદર પણ સરકાર વાત નહીં માને તો અચોક્કસ મુદતની હડતાલ થશે 21 તારીખ પછી। આ સમગ્ર બાબતની જવાબદારી રાજ્ય સરકારની છે। જો રાજ્ય સરકાર પોતેને સંવેદનશીલ સરકાર માનતી હોય તો હડતાલ કરતા પહેલા રિક્ષા ડ્રાઈવરોની માંગણીને સ્વીકાર કરે। સૌથી પહેલો મુદ્દો એ છે કે રિક્ષા ભાડામાં લઘુત્તમ ભાડામાં વૃદ્ધિ કરવી જોઈએ, 20 રૂપિયા થવા જોઈએ અને તમામ સીએનજીનો ગેસ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે અદાણી એન્ડ કંપની દ્વારા અને બીજી કંપની દ્વારા, એ બધી વાપસ ખેંચી લેવી જોઈએ। અને પોલીસનો દમન 181 અને 283 જે કલમ છે એ સત્વરે રિક્ષા ચાલકો પર લાગુ કરવાનું બંધ કરવું જોઈએ। આગળ વધીએ, અમૂલ ડેરીની સ્થાપનાની 75મી વર્ષગાંઠ। સૌથી મોટી સહકારી સંસ્થાનો આજે 75મો સ્થાપના દિવસ છે। વિશ્વ શ્વેત ક્રાંતિના 75 વર્ષની ઉજવણી, જેમાં ગૃહમંત્રી અમિત શાહે હાજરી તેઓ આપવાના છે। ઘણા બધા નવા પ્રોડક્ટ્સ અમૂલ ડેરી દ્વારા લોન્ચ કરવામાં આવ્યા, તેને આપણે બીજી બાજુ જે આપણા સભાસદો છે એમનું બી ઉત્થાન કેવી રીતે થઈ શકે તેના ભાગરૂપે આજે અમે જે કહીએ છીએ કે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર
આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે કે કેવી રીતે એમનું આંગણ બી સ્વચ્છ રહે, આપણે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરી શકીએ અને એમના એનિમલ્સની દેખરેખ સારી થઈ શકે તેના માટે ઇથનોવેટ સપ્લિમેન્ટ્સ જે છે એ બી અમે આજે એનું બી આપણે અમિત શાહ સાહેબ જોડે લોકાર્પણ કરવાના છે અને નવા પ્રોડક્ટ લોન્ચ કરવાના છે અને જેના લીધે એમનો ખર્ચો ઓછો થઈ શકે. એટલે આપણો ઉદ્દેશ એટલો છે કે ગામડાના અંદર કેવી રીતે સભાસદોનું સ્તર ઊંચું આવે, એમને સારા સાદા દૂધના વળતર આપી શકીએ તેના માટેનું આયોજન આજે કરવામાં